गुड मॉर्निंग વિદ્યાર્થીઓ, કેમ છો બધા? મજામાં? ધ્યાન રાખો છો ને બધા પોતાનું? એને ખબર છે તમને સિચ્યુએશન શું ચાલી રહી છે, રાઈટ? એટલે મહેરબાની કરીને પોતપોતાનું ધ્યાન રાખજો. ઓકે, ઓફિશિયલી તમારું 11મું પૂરું થઈ ગયું હે ને, એક્ઝામ લેવાઈ ગઈ. એટલે હવે આપણે એવું કહી શકીએ કે હવે આપણે આપણા નેક્સ્ટ ચરણમાં, મતલબ 12મા ધોરણમાં આવી ગયા. આમ જોવા જઈએ તો તમારો એક વર્ષ પૂરું થઈ ગયું છે, અને હવે તમારી પાસે આ જો મે મહિનો ચાલે છે, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરીમાં તમારી એક્ઝામ આવી જશે. એટલે 9 મહિના છે તમારી પાસે, અને 9 મહિનામાં તમારે 12મું તો 12th સ્ટાન્ડર્ડનું તો જે સિલેબસ ભણવાનો છે તો ભણવાનો જ છે, પણ સાથે સાથે તમારે 11th નું પણ રિવિઝન સાથે સાથે કરતું જવાનું છે. 9 મહિનામાં હવે તમારે 11th + 12th બંને કરવાનું છે. એનો મતલબ શું થયો? મારી મહેનત જે આપણે 11મામાં કરતા હતા એનાથી વધારે મહેનત હવે આપણે 12મામાં કરવી પડશે, રાઈટ? એવું કહી શકીએ કે ભાઈ હવે આ છેલ્લા 9 મહિના છે જે તમારું આખું ભવિષ્ય બનાવવાનું છે, અથવા તમારું આખું ભવિષ્ય ડિસાઈડ કરવાનું છે કે તમે આગળ કયા સ્ટેજ ઉપર પહોંચશો, કઈ કોલેજમાં તમને એડમિશન મળશે, રાઈટ? અને તમારું ભવિષ્ય કેવું હશે એ એની કોલેજના નામ ઉપર ડિપેન્ડ કરશે, ફાઈન? એટલે જેટલો સમય હવે બાકી છે 9 મહિના, એમાં ખૂબ જ મહેનત કરવાની છે આપણે બધાએ થઈને. તમારે પણ કરવાની, અમારે પણ કરવાની હે ને, અને આપણે સારામાં સારું રિઝલ્ટ આપીએ 12મા ધોરણમાં બોર્ડમાં પ્લસ JEE એક્ઝામમાં. ઓકે, તો આજે આપણે જે પ્રકરણ ચાલુ કરવા જઈ રહ્યા છીએ, જે ચેપ્ટર ચાલુ કરવા જઈ રહ્યા છે એનું નામ છે ઇન્વર્સ ટ્રિગ્નોમેટ્રી. આમ જોઈએ તો તમે 11મામાં, આખું 11મું અને 12મા સિલેબસની વાત કરીએ તો તમે 60% સિલેબસ 11મામાં ભણી ગયા છો હે ને, અને તમારે 40% સિલેબસ 12મામાં ભણવાનું છે. મેથ્સની વાત કરું છું, ઇનફેક્ટ બધા જ સબ્જેક્ટમાં એવું જ છે કે 11માનો સિલેબસ 12માના સિલેબસ કરતાં થોડો મોટો હોય છે. ત્રિકોણમિતિની વાત કરીએ તો તમે ત્રિકોણમિતિના બધા જ ચેપ્ટર્સ 11મામાં ભણી ગયા, ખાલી એક ચેપ્ટર બાકી છે, કયું? ઇન્વર્સ ટ્રિગ્નોમેટ્રી. એની આપણે વાત કરવા જઈ રહ્યા છીએ. હવે ઇન્વર્સ ટ્રિગ્નોમેટ્રી જ્યારે આપણે ભણશું ને ત્યારે સાથે સાથે ઘણી બધી વસ્તુઓ આપણે વિધેય વિશે પણ ભણી લેશું. મતલબ એવું તમે કહી શકો કે તમારા બે ચેપ્ટર્સ એક સાથે ચાલશે, ફંક્શન અને ઇન્વર્સ ટ્રિગ્નોમેટ્રી, રાઈટ? તો સૌથી પહેલા આપણે વાત કરીએ તો એની અંદર એક ટર્મ આવે છે ઇન્વર્સ કરીને. ટ્રિગ્નોમેટ્રી તો પછીની વાત છે, પણ આ ઇન્વર્સ શું છે? ગુજરાતીમાં ઇન્વર્સને કહેવાય પ્રતિવિધેય. કોઈ પણ વિધેયનું ઇન્વર્સ ફાઇન્ડ કરવું હોય, ઇન્વર્સ ફંક્શન ફાઇન્ડ કરવું હોય તો એને શું કહેવાય? પ્રતિવિધેય, રાઈટ? જેમ કે તમે આવું ભણેલા છો, આવું તમે જોયું હશે કે સાઈન 30 ડિગ્રી ની કિંમત 1/2 હોય તો લખાય કઈ રીતે? 30 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ સાઈન ઇન્વર્સ ઓફ 1/2, બરાબર છે? કોઈ પણ ફંક્શન ને જયારે તમે શિફ્ટ કરો બીજી બાજુ તો શું થઈને જવાનું? એનું ઇન્વર્સ થઈને જવાનું, એનું પ્રતિવિધેય થઈને જઈને, પ્રતિવિધેય થઈને જવાનું છે, રાઈટ? અને વચ્ચે રીતે સાઈન ઇન્વર્સ 1/2 ઇક્વલ ટુ 30 ડિગ્રી, એનો કહેવાનો મતલબ એવો છે કે એવો કયો ખૂણો છે, એવો કયો ખૂણો છે કે જેના માટે સાઈન ફંક્શન નો આન્સર 1/2 થાય. ઓકે, અને તમે અહીંયા જોશો એક વસ્તુ, તો તમે નોટિસ કરશો કે સાઈન નામના વિધેયની જયારે આપણે વાત કરીએ છીએ ત્યારે આપણો પ્રદેશ જે છે, આપણો ડોમેન જે છે, આપણે ઇનપુટ જે નાખીએ છીએ શું છે? 30 ડિગ્રી, અને આપણો જે આન્સર આવે છે, આપણો જે વિસ્તાર છે એ છે 1/2, રાઈટ? જ્યારે સાઈન ઇન્વર્સ નામના ફંક્શનમાં આવ્યા, જ્યારે સાઈન ઇન્વર્સ નામના ફંક્શનમાં આવ્યા તો અહીંયા શું થયું? 1/2 તમારો પ્રદેશ થઈ ગયો, આ તમારો ડોમેન થઈ ગયો. સાઈન ઇન્વર્સ નામના મશીનમાં, સાઈન ઇન્વર્સ નામના ફંક્શનમાં આપણે શું એન્ટર કર્યું છે? 1/2. એની સામે આપણે શું જવાબ મળે છે? 30 ડિગ્રી. એટલે એ શું થઈ ગયું? તમારો વિસ્તાર અથવા રેન્જ. એટલે એવું કહી શકીએ વિધેય અને એના પ્રતિવિધેયમાં સૌથી મોટો તફાવત, મોટો ડિફરન્સ શું હોય છે? કે અહીંયાનો ડોમેન અહીંયાનો રેન્જ બનતો હોય છે, અને અહીંયાનો રેન્જ અહીંયાનો ડોમેન બનતું હોય છે, રાઈટ? તો પહેલા તો એ નક્કી કરીએ કે શું આ દુનિયામાં તો બહુ બધા ટાઈપના ફંક્શન્સ હોય છે, બહુ બધા ટાઈપના વિધેયો હોય છે, શું બધા જ વિધેયોનો
प्रतिविधेय नो अस्तित्व होय छे, बधाज फंक्शन नो सो इनवर्स एक्जिस्ट करतु होय छे, ए जाणवानी आपणे सौथी पहेला ट्राय करीए। ओके, पछी आ ट्रिग्नोमेट्री ऊपर जशु, तो एनी पहेला ए जाणवा माटे आपणे थोड़ु जाणवु पड़शे फंक्शन विशे। फंक्शन तमे 11th मां बधी ज वस्तुमां जे जे प्रकरणो भण्या बधुं ज फंक्शन छे ने, मेथ्स मां एवी कोई वस्तु ज नथी के जे विधेय ना होय, बधी ज वस्तुओ विधेय ज छे। विधेय ने शुं कहेवाय इंग्लिश मां? फंक्शन, राइट। तमे बधी केटली वार सांभळो छो फंक्शन? लाखो वार सांभळी लीधुं हशे आखा वर्ष मां। फाइन, बेसिकली फंक्शन शुं छे? बेसिकली फंक्शन शुं छे तो फंक्शन ने आपणी भाषामां वात करीए, तमारी ने मारी भाषामां वात करीए तो फंक्शन एक मशीन छे। फंक्शन ने बहुत सरलता थी समझवू होय तो फंक्शन ने तमे मशीन नी रीते ट्रीट करो। केवी रीते ट्रीट करो? मशीन नी रीते। दुनिया में केटला बधा टाइप ना मशीन, प्रोडक्ट बदले तो मशीन ही बदले। सपोज मारा मार्कर बनावो होय तेनु मशीन कई अलग हशे, राइट। मारा पानी नी बोटल बनावी होय ते एनु मशीन कई अलग हशे, राइट। पर तमे विचारो के मैं भविष्य में क्यारेक आ मार्कर बनावानी फेक्टरी चालू करी, राइट। तो जो मैं मार्कर बनावानी फेक्टरी चालू करी छे आ मारु मशीन छे, आमे मशीन एक जग्या लीधी, जग्या ऊपर मैं मारु मशीन इंस्टॉल कर्यु। हवे तमे विचारो के आ मारु मशीन छे अने मारी प्रोडक्ट शुं छे? मार्कर। मारी प्रोडक्ट शुं छे? मारा मार्कर बनावी छे। हवे मार्कर बनावी तो ऊपर सौथी पहेला मार्कर नो केप बनावू पड़शे, मार्कर नी बॉडी बनावी पड़शे। એ માર્કરની બોડી કેવી છે? પ્લાસ્ટિકની। કેવી છે? પ્લાસ્ટિકની। તો મારે પ્લાસ્ટિકની બોડી બનાવવી હોય તો આ મશીનની અંદર મારે જે રો મટીરિયલ, જેને તમે કાચો માલ કહો છો, એ કાચો માલ જે નાખવો પડશે, જે મને આ માર્કરનો ઉપરનો બોડી બનાવીને આપશે, રાઈટ, એ કેવું હશે? એ પ્લાસ્ટિક છે તો પ્લાસ્ટિકના દાણા જ નાખવા પડશે મારે અહીંયા।